નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને ફેમિલીક્સ ચેનલમાં તમારું સ્વાગત છે. લેક્ચર નંબર 2 માં આપણે એવી માહિતી મેળવી હતી કે કોઈ પણ બિંદુ વિદ્યુતભાર આપેલા હોય, સ્થિર આપેલા હોય, તો એમની વચ્ચે કુલમ્બ બળ લાગે. આ કુલમ્બ બળનું સૂત્ર F=kq1q2r2. તો આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી. જે વિદ્યાર્થી મિત્રો લેક્ચર ના જોયો હોય તો એ આગળનો લેક્ચર જોઈ લે અને પછી આ લેક્ચર વિશે માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમ પરથી કેવા એમસીક્યુ પૂછાય તેના કન્સેપ્ટ વિશે માહિતી મેળવશું. જો આ કન્સેપ્ટ નહીં ખબર હોય તો એમસીક્યુનું સોલ્યુશન નહીં થાય અને ગયા વર્ષની એક્ઝામમાં આ બધા એમસીક્યુ પૂછાયેલા. તો એકદમ ધ્યાન રાખીને નોટ અને પેન સાથે લઈને બેસજો. જેટલા પણ એમસીક્યુના કન્સેપ્ટ લખાવો, જેટલું વાક્ય બોલવું, કદાચ બોલ ઉપર ના લખો પણ હું બોલીશ, તે તમારે નોટ ડાઉન કરી લેવાનું. બધું જ કામ આવશે, બધું જ લખી રાખો. એક વર્ષ છે તમારી પાસે, એક વર્ષ પછી એક્ઝામ આપવાની, તો અત્યારથી બધું કલેક્ટ કરતા જાઓ. કુલમ્બના નિયમ પરથી આપણે પેલો કન્સેપ્ટ સમજીએ. ધારો કે બે ધન વિદ્યુતભાર આપેલા હોય, બે કેવા વિદ્યુતભાર આપેલા હોય, ધન વિદ્યુતભાર આપેલા હોય, તો આપણને ખબર કે બે ધન વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. એક એન ધ્રુવ હોય ચુંબકનો, બીજો એન ધ્રુવ હોય ચુંબકનો, તો આકર્ષણ થાય ના, શું થશે, અપાકર્ષણ થશે. એવી રીતે એક ધન ધ્રુવ હોય, બીજો એક ધન ધ્રુવ હોય, તો બંને ધન અને ધન બંને સમાન વીજભાર ધરાવે, તો બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. એકબીજાની નજીક નહીં આવે પણ ક્યાં જશે, એકબીજાથી દૂર જશે, કારણ કે બંને પરના વીજભાર કેવા, ધન આપેલા. એવી રીતે બંને પરના વીજભાર ઋણ આપેલા હોય તો પણ શું થશે, અપાકર્ષણ થશે, એટલે બંને એકબીજાથી દૂર જશે. તો અહીંયા બે ધન વિદ્યુતભાર આપેલા, પ્લસ અને પ્લસ. અહીંયા આપણે એક નામ આપી દઈએ, અહીંયા આપણે બે નામ આપી દઈએ, તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે. કેવું બળ લાગશે, અપાકર્ષણ બળ લાગશે. તો અપાકર્ષણ બળ લાગશે તો પેલો વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને પોતાની તરફ નહીં આકર્ષે, એનાથી દૂર ધકેલશે, કારણ કે અપાકર્ષણ થશે ને, અપાકર્ષણ નજીકના બળ આવે એનાથી દૂર લઈ જશે. તો પેલો વિદ્યુતભાર આના પર બળ લગાડશે, એનાથી દૂરની તરફ, એટલે આ દિશામાં બળ લગાડશે. અપાકર્ષણ છે ને એટલા માટે એફ પેલા વિદ્યુતભારને લીધે બીજા ઉપર લાગતું બળ અહીંયા લાગે, અહીં ભણતું લખ્યું ને, પેલા વિદ્યુતભારને જેના લીધે બળ લાગે ને પછી લખવાનું, જેના પર બળ લાગે ને એને પહેલા લખવાનું. તો F21 ને બોલી શકાય કે પેલા વિદ્યુતભારને લીધે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, પેલા વિદ્યુતભારને લીધે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એનાથી દૂરની દિશામાં, એટલે આ દિશામાં લાગતું હશે. તો બીજો વિદ્યુતભાર પણ પેલા વિદ્યુતભાર ઉપર બળ લગાડતો હશે અને અપાકર્ષીય છે, તો બીજા વિદ્યુતભારને લીધે પેલા ઉપર લાગતું બળ એનાથી દૂરની દિશામાં હશે, એટલે આ દિશામાં હશે. બીજા વિદ્યુતભારને લીધે પેલા ઉપર લાગતો બળ, બીજા વિદ્યુતભારને લીધે પેલા ઉપર લાગતો બળ, આ સુધી કોના લીધે લાગે, બીજા વિદ્યુતભારને લીધે લાગે, કોના ઉપર લાગે, પેલા વિદ્યુતભાર પર લાગે. સમજણ આટલું બસ આજુ, કારણ કે ઘણા બધા એમસીક્યુ હોય છે, અલગ અલગ વિદ્યુતભાર આપેલા છે, તમારે વિદ્યુતભાર લાગતો હોય છે, દિશા નક્કી કરવી પડશે. દિશા નક્કી કરશો પછી 12th માં જે તમે સદિશ ચેપ્ટર ભણ્યા એ સદિશના આધારે એનું સોલ્યુશન થશે. તો આ બે પ્લસ વિદ્યુતભાર હોય એની વાત કરીએ. હવે ધારો કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો એની વાત કરીએ. એક ધન વિદ્યુતભાર આપેલ હોય અને એક ઋણ વિદ્યુતભાર આપેલ હોય, તો જો એક પ્લસ વિદ્યુતભાર અને એક માઇનસ વિદ્યુતભાર, તો આના વચ્ચે શું થશે, આકર્ષણ થશે. શું થશે, આકર્ષણ થશે. આ પેલો વિદ્યુતભાર, આ બીજો વિદ્યુતભાર, આકર્ષણ થશે. તો ઓબ્વિયસલી કે આ વિદ્યુતભાર આના પર બળ લાગે છે, પણ આકર્ષી પ્રકારનું છે, તો આ વિદ્યુતભાર આના પર બળ લાગે પણ દૂરની તરફ ને આકર્ષે, એટલે પોતાની તરફ બોલાવશે, પોતાની તરફ એટલે પોતાની તરફ બળ લાગશે. એફ સદિશ કયો વિદ્યુતભાર બળ લાગે, પેલો વિદ્યુતભાર, તો પેલા વિદ્યુતભારને લીધે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ F1 અને તરફ દિશા છે, કારણ કે આ વિદ્યુતભારને આકર્ષે, આકર્ષણ બળ લાગે પ્લસ અને માઇનસ, તો આકર્ષિત આ દિશા બળ લાગે છે. તો બીજો વિદ્યુતભાર ચૂપ નહીં બેસી રહે, એ પણ શું કરશે, પેલા વિદ્યુતભાર પોતાની તરફ બોલાવશે, કારણ કે આકર્ષણ બળ લાગે, એટલે બીજો વિદ્યુતભાર પેલા વિદ્યુતભાર પર બળ લગાડશે, અપાકર્ષી નહીં આકર્ષી, એટલે પોતાની તરફ બોલાવશે, આકર્ષણ થાય એટલે પોતાની તરફ બોલાવશે, બરાબર, એટલે પોતાની તરફ આવશે. તો પોતાની તરફ આવશે એટલે આ દિશામાં બળ લાગતું હશે. બીજા વિદ્યુતભારને લીધે પેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, બીજા વિદ્યુતભારને લીધે પેલા ઉપર લાગતો બળ આકર્ષિત પ્રકાર છે, આ દિશામાં હશે. તો આ બે વિદ્યુતભાર, સોરી, આ બંને વિદ્યુતભારને લીધે લાગતા બળ આવી ગયા. સમજવા માટે
તો ધન અને ઋણ વચ્ચે આવર્તક બળ લાગશે અને બે ધન વિદ્યુત ભાર વચ્ચે આવર્તક બળ લાગશે યાદ રાખજો આ કન્સેપ્ટ એમસીક્યુ સોલ્વ કરશો એટલે આનો જ ઉપયોગ આવશે ત્યારે હું નહીં સમજાવું ત્યારે ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરીશ તો આનો નોટ ડાઉન તમે કરીને રાખી લેજો એક નોટ બનાવી લેજો એમસીક્યુ માટેની અલગ નોટ અને થિયરી માટેની અલગ નોટ સમજાવવા આટલું એના પછી એમસીક્યુ સમજી ત્યારે પછી એમસીક્યુનો કન્સેપ્ટ સમજી આ નોટ ડાઉન કરી લેજો ધારો કે બે વિદ્યુત ભાર આપેલા હોય ધારો કે Q1 અને Q2 વિદ્યુત ભાર આપેલા હોય Q1 વિદ્યુત ભાર અને અહીંયા Q2 વિદ્યુત ભાર બે વિદ્યુત ભાર આપેલા બંને વચ્ચેનું અંતર આપણને આપેલું R બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું R તો કોઈ થિયરી નથી કન્સેપ્ટ સમજો બે વિદ્યુત ભાર આપેલા Q1 અને Q2 ની વચ્ચેનું અંતર કેટલું આપ્યું R અંતર આપ્યું હવે આ જે આપકો માધ્યમ આપ્યું ને શૂન્ય અવકાશ આપ્યું માધ્યમ કેવું આપ્યું શૂન્ય અવકાશ અહીંયા લખો શૂન્ય અવકાશ શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભાર મૂકેલા આ અંતર તો બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ F0 છે કેટલું હશે F0 શૂન્ય અવકાશમાં Q1 અને Q2 વિદ્યુત ભારને આ અંતર મૂકેલા તો એમની વચ્ચે લાગતું શૂન્ય અવકાશમાં બળ કેટલું કુલમ્બ બળ F0 હવે સાંભળો હવે આ વિદ્યુત ભારને આ વિદ્યુત ભારને કોઈ એવા માધ્યમમાં મૂકવામાં આવે શૂન્ય અવકાશમાંથી કેમાં મૂકવામાં આવે કોઈ માધ્યમમાં મૂકવામાં આવે કોઈ એક માધ્યમ આપ્યું છે એમાં બંને વિદ્યુત ભાર મૂકવામાં આવે Q1 અને Q2 બંને વચ્ચેનું અંતર R અને માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K આપેલો છે ધારો કે તમે 10th માં ભણી ગયા છો કાચો એનો વક્રી ભવનાંક હોય પાણી એનો વક્રી ભવનાંક હોય કેલ્શિયમ એનો વક્રી ભવનાંક હોય તો એવી રીતે કોઈ માધ્યમ હોય તે માધ્યમનો વક્રી ભવનાંક છે વિદ્યુત ભાર માટે શૂન્ય અવકાશમાં લાગતું બળ કેટલું F0 કોઈ માધ્યમ મૂકવામાં ડાયરેક્ટ અચળાંક કેટલો હોય K કોઈ પણ માધ્યમમાં મૂકવામાં આવે વિદ્યુત ભારને માધ્યમનો ડાયરેક્ટ અચળાંક કેટલો K બંને વચ્ચેનું અંતર સમાન વિદ્યુત ભાર પણ સમાન તો હવે નવું બળ કેટલું લાગે બંને વિદ્યુત ભાર ઉપર તો ડાયરેક્ટ લઈ આપો નવું બળ F' = અથવા આપણે લખીએ અહીંયા માધ્યમમાં લાગતું બળ F medium = શૂન્ય અવકાશનું જે બળ લાગતું હશે ને શૂન્ય અવકાશનું જે બળ લાગતું હશે ને એના કરતા કેમાં ભાગનું હશે શું હશે કેમાં ભાગનું હશે એ લખી શકાય કેમાં ભાગનું હશે જ્યારે આપણ ફરી વાર બે વિદ્યુત ભારને શૂન્ય અવકાશમાં મૂકેલા ક્યાં મૂકેલા શૂન્ય અવકાશમાં ત્યારે એમની વચ્ચે લાગતું બળ કેટલું F0 એ જ બંને વિદ્યુત ભારને તેટલા જ અંતરે કોઈ માધ્યમમાં મૂકવામાં આવે કે જે માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક આપેલો હોય કેમ કાચનો વક્રી ભવનાંક હોય એમ કોઈ માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક જેને કેપિટલ K સંજ્ઞા દર્શાવે તો K અચળાંક ધરાવતા માધ્યમમાં બંને વિદ્યુત ભારને મૂકવામાં આવે તો નવું બળ કેટલું લાગે તો Fm એટલે કે ફોર્સ જે મીડિયમમાં લાગુ છે માધ્યમમાં જે બળ લાગુ છે તે Fm = F0/K જે શૂન્ય અવકાશમાં લાગતું ને કેમાં ભાગનું થઈ જાય કેટલા ભાગનું થઈ જાય કેમાં ભાગનું થઈ જાય તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે શૂન્ય અવકાશમાં બળ 10 ન્યુટન લાગે શૂન્ય અવકાશમાં બળ કેટલું લાગે 10 ન્યુટન હવે જો K = બે ડાયરેક્ટ અચળાંક ધરાવતા માધ્યમમાં કોઈ બંને વિદ્યુત ભારને મૂકવામાં આવે તો નવું બળ કેટલું મળે F' શૂન્ય અવકાશમાં કેટલું બળ લાગે 10 ન્યુટન હવે K જેટલા ડાયરેક્ટ અચળાંક જેનું મૂલ્ય B આપ્યું આ માધ્યમમાં મૂકવામાં આવે તો નવું બળ કેટલું મળે તો F' = F0/B તો કેટલો જવાબ આવે 5 ન્યુટન જેટલું બળ લાગે તો એ છોડે આટલું બધું રાખવાનું શૂન્ય અવકાશમાંથી માધ્યમમાં મૂકવામાં આવે તો બળ કેવા ભાગનું થાય શૂન્ય અવકાશમાં મહત્તમ બળ લાગે જેમ જેમ માધ્યમ બદલાય જાય એમ બળ ઓછું થતું જાય આવું યાદ રાખવાનું વિદ્યુત બળ વધારે ક્યાં હોય શૂન્ય અવકાશમાં હોય શૂન્ય અવકાશમાં મહત્તમ બળ લાગે
જેમ જેમ માધ્યમમાં મૂકતા જાવ વિદ્યુત બળ ઘટતું જશે. તો શૂન્યાવકાશમાંથી કે જેટલા ડાયરેક્ટ અચળાંકમાં વિદ્યુત બળને મૂકવામાં આવે તેના ઉપર લાગતું વિદ્યુત બળ કે માં ભાગનું થશે. કેટલા ભાગનું થશે? કે માં ભાગનું થશે. સમજાણું એટલું? એનાથી ઉલટું આવો પણ ક્વેશ્ચન પૂછાય, એનાથી આપણે ઉલટું સમજવું. આ શૂન્યાવકાશમાંથી માધ્યમમાં મૂક્યું, હવે નથી ઉલટું. અહીંયા જો ધારો કે કોઈ માધ્યમ આપેલું હોય, શું આપેલું હોય? માધ્યમ. શું આપેલું હોય? માધ્યમ. અહીં માધ્યમ નો ડાયરેક્ટ અચળાંક કી આપેલો હોય? માધ્યમ નો ડાયરેક્ટ અચળાંક કેટલો આપેલો? કી આપેલો. એમાં કોઈ બે વિદ્યુત ભાર આપેલા હોય, કી વન અને કી ટુ, અને એમને આ અંતરે મૂકવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ એફ એમ હોય, જે માધ્યમમાં લાગે. કેટલો બળ લાગતો હોય? એફ એમ જેટલું. માધ્યમમાં એફ એમ જેટલું બળ લાગે. હવે તો માધ્યમમાંથી આ વિદ્યુત ભાર શૂન્યાવકાશમાં મૂકવામાં આવે. પેલા શૂન્યાવકાશ હોય માધ્યમમાં મૂકાય, માધ્યમમાંથી શૂન્યાવકાશમાં મૂકવામાં આવે તો શૂન્યાવકાશ, અહીંયા લખે શૂન્યાવકાશ ક્યુ વન અને ક્યુ ટુ વિદ્યુત ભાર અંતર એટલે ભાઈ જો અંતર ને બદલે વિદ્યુત ભાર પણ નહીં બદલે તો આ કન્ડિશન એપ્લાય કરવાની, બાકી કન્ડિશન નહીં એપ્લાય કરવાની. અંતર આ રાખ્યું ક્યુ વન અને ક્યુ ટુ વિદ્યુત ભાર, તો નવું બળ શૂન્યાવકાશમાં કેટલું લાગે? એફ હોય એટલે શૂન્યાવકાશમાં લાગતું બળ. તો જયારે માધ્યમમાંથી શૂન્યાવકાશમાં મૂકવામાં આવે ત્યારે વિદ્યુત બળ કે ગણ થશે? કે ઇન્ટુ એફ એમ. આ યાદ રાખજો. ત્યારે બળ કેટલું થશે? એફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એફ એમ, જે માધ્યમમાં લાગતું છે એના કરતા કે ગણ થશે. પૂરો કન્સેપ્ટ સમજાઈ દો. શૂન્યાવકાશમાંથી માધ્યમમાં મૂકવામાં આવે તો કે માં ભાગનું થાય, અને માધ્યમમાંથી શૂન્યાવકાશમાં લઈ જવામાં આવે તો કે ગણું થાય. આવું યાદ રાખો, ઉપર શૂન્યાવકાશ, નીચે માધ્યમ. પહેલી વાર, ઉપર શૂન્યાવકાશ, નીચે માધ્યમ. શૂન્યાવકાશમાંથી માધ્યમમાં લાવો એટલે નીચે લાવો, નીચે એટલે ભાગાકારમાં લાવશો, ભાગાકારમાં લાવશો એટલે ભાગનું થશે, એટલે કે કેમાં ભાગનું થશે. માધ્યમમાંથી શૂન્યાવકાશમાં લઈ જાવ એટલે ઉપર લઈ જશો, ઉપર લઈ જશો એટલે કે ગણું થશે. બસ સિમ્પલ. તો શૂન્યાવકાશમાંથી માધ્યમમાં લઈ જવામાં આવે તો કેમાં ભાગનું થાય, માધ્યમમાંથી શૂન્યાવકાશમાં લઈ જવામાં આવે તો કે ગણું થશે. શું તમે ના વિદ્યુત બળ સમજાવવા માટે આ કન્સેપ્ટ યાદ રાખજો, લખી લેજો વિડીયો પોઝ કરીને, ત્યાર પછી ના વાંચો સમજો. એક શબ્દ મેં સમજાયો કે જેને કહેવાય ડાય ઇલેક્ટ્રિક અચળાંક, તો કે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર પણ લખી શકાય. કે ને ડાયલેક્ટ્રિક અચળાંક, અને એપ્સિલોન આર ને સાપેક્ષ પરમિટિવિટી કહે છે. તેને શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. યાદ રહેશે એપ્સિલોન આર ને સાપેક્ષ પરમિટિવિટી. જો કે નું સૂત્ર આવે તો લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ, સોરી, એપ્સિલોન આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો ના છેદમાં એપ્સિલોન, સોરી, એપ્સિલોન એમ ના છેદમાં એપ્સિલોન ઝીરો. શૂન્યાવકાશની સાપેક્ષે પણ માધ્યમની પરમિટિવિટીને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. ફરી વાર, શૂન્યાવકાશની સાપેક્ષે એપ્સિલોન ઝીરો એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, તો શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટીને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. એપ્સિલોન એમ એટલે માધ્યમની પરમિટિવિટી, અને એપ્સિલોન આર એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. આ બંનેના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. એપ્સિલોન આર અને કે પણ કહેવાય, કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન એમ અપોન એપ્સિલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર, બધું એક જ છે. તમને એવો ક્વેશ્ચન પૂછે કે એપ્સિલોન આર સાપેક્ષ પરમિટિવિટીનો એકમ શું થશે, તો અંશમાં પણ પરમિટિવિટી, છેદમાં પણ પરમિટિવિટી, તો બંનેના એકમ અને પરિમાણ સૂત્ર કેન્સલ થાય છે તો એકમ રહી જશે અને પરિમાણ રહી જશે. બરાબર ને? તો આ વસ્તુ યાદ રાખજો.
બરાબર એપ્સિલોન એમ અપોન એપ્સિલોન એમ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર અને આપણે આવું પણ સૂત્ર લખી શકાય એપ્સિલોન મીડિયમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર એપ્સિલોન 0 કોઈ પણ સૂત્ર બનાવી શકાય આમાંથી એમસીક્યુ પૂછી શકે તો તમારે દાખલામાં આનો ઉપયોગ આવશે તો આટલું નોટ ડાઉન કરી લેજો k ને ડાયરેક્ટલી અચાનક કે એપ્સિલોન આર એ સાપેક્ષ પરમિટિવિટી બંને એક જ છે k ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર લખી શકાય એપ્સિલોન આર એટલે સાપેક્ષ પરમિટિવિટી રિલેટિવ પરમિટિવિટી તો શૂન્યાવકાશની સાપેક્ષે પણ માધ્યમની પરમિટિવિટી એટલે કે રિલેટિવ પરમિટિવિટી આર નોટ ડાઉન કરી લેજો કોઈ પણ એકમ નથી એને પરિમાણ નથી એના પછી ચાલો બોલજો ધારો કે બે ધાતુના ગોળા આપેલા હોય સમાન ત્રિજ્યાના બે ધાતુના ગોળા આપેલા હોય ત્રિજ્યા સમાન હોવી જોઈએ યાદ રાખજો આર હંમેશા સમાન હોવા જોઈએ ત્રિજ્યા કેવી હોવી જોઈએ હંમેશા સમાન ત્રિજ્યાના બદલાવી જોઈએ બંને પરનો વિદ્યુત ભાર Q1 તથા Q2 આપેલો હોય બંને પરનો વિદ્યુત ભાર કેટલો આપેલો હોય Q1 અને Q2 આપેલો હોય હવે ક્વેશ્ચન એવો પૂછાય કે બંને ગોળાને સંપર્કમાં લાવીને છૂટા પાડતા બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે આવો ક્વેશ્ચન પૂછાય હજુ અડધો જ ક્વેશ્ચન આના પરથી ડાયરેક્ટ કુલમ બળ મેળવો વિદ્યુતભાર અડધો થયા પછી આવો ક્વેશ્ચન પૂછાય પણ એ પછી સોલ્યુશન કરશું પેલા આ તો આવડવું જોઈએ બંને ગોળાની ત્રિજ્યા સમાન બંને પરનો વિદ્યુતભાર એકનો વિદ્યુતભાર Q1 બીજાનો વિદ્યુતભાર Q2 હવે બંને ગોળાને સંપર્કમાં લાવવામાં આવે અને છૂટા પાડવામાં આવે તો હવે ઈ ગોળા પરનો વિદ્યુતભાર પેલા સંપર્કમાં લાવવામાં આવે સંપર્કમાં લાવીને બંને ગોળાને છૂટા પાડતા તો હવે બંને ગોળા પરનો વિદ્યુતભાર યાદ રાખો પહેલા ગોળા પરનો વિદ્યુતભાર Q1 પ્લસ બીજા ગોળા પરનો વિદ્યુતભાર એના છેદમાં 2 અહીંયા પણ પહેલા ગોળા પરનો વિદ્યુતભાર પ્લસ બીજા ગોળા પરનો વિદ્યુતભાર એના છેદમાં 2 આપણે એક ગોળો નામ આપીએ આ બી ગોળો નામ આપીએ અહીંયા પણ એક ગોળો નામ આપીએ અહીંયા બી ગોળો નામ આપીએ તો જ્યારે પણ બંને ગોળાને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે ત્યારે બંને ગોળા પરનો વિદ્યુતભાર પહેલા જે બંને ગોળે આપેલા હશે એ બંને વિદ્યુતભારના સરવાળાના અડધા મૂલ્ય બરાબર હોય ફરીવાર સંપર્કમાં લઈને છૂટા પાડતા નવા એ જ ગોળા પર નવો વિદ્યુતભાર પેલા જે ગોળા આપેલા હોય બંને વિદ્યુતભારના સરવાળાના અડધા મૂલ્ય બરાબર હોય સંપર્કમાં લઈને છૂટા પાડ્યા તો પેલા બંને ગોળાનો જે વિદ્યુતભાર હતો એનો સરવાળો અને એનો અડધો મૂલ્ય એક ગોળા પરનો વિદ્યુતભાર સેમ ટુ સેમ બીજા ગોળા પરનો વિદ્યુતભાર સમજાવવાનું ધારો કે આવો ક્વેશ્ચન પૂછાય તમને એક ગોળા પરનો વિદ્યુતભાર 10 બીજા ગોળા પરનો વિદ્યુતભાર 10 સોરી બીજા ગોળાનો વિદ્યુતભાર 20 આ બંને ગોળાને સંપર્કમાં લાવવામાં આવે ત્રિજ્યા સમાન બંને ગોળાને સંપર્કમાં લાવવામાં આવે અને છૂટા પાડવામાં આવે તો હવે બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે તો 10 પ્લસ 20 છેદમાં 2 10 પ્લસ 20 છેદમાં 2 કેટલો થશે 20 30 અને 15 10 20 20-30 અને 15 તો બંને ગોળા પરનો વિદ્યુતભાર 15-15 થશે જે પહેલા 10-10 અને 20 હતો જે કેટલો હશે 15-15 થશે સમાન થઈ જાય છે બોલો સમજાવો આટલું તો આટલી વસ્તુ નોટ ડાઉન કરીને રાખજો કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરતા હશો એમાં આની જરૂર પડશે અને પડશે વખતે હજી એક કન્સેપ્ટ છે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું ડિસ્કશન કરીશું તો મેક્સિમમ તમારા મિત્રોને શેર કરો જેટલો તમારો સપોર્ટ મળશે એટલા જ વિડીયોમાં કન્સેપ્ટ તમને વધારે મળશે બરાબર તો વિશ યુ ઓલ ધ બેસ્ટ જે પણ તમે વિડીયો જોતા હોય સાથે નોટ અને પેન લઈને બેસો કયા ટોપિક હોય કયા વાક્ય બોલો તો એ નોટ ડાઉન કરીને રાખજો અને મેક્સિમમ તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જે પણ વિદ્યાર્થી મિત્રોને મારી સાથે ફિઝિક્સમાં જોઈન્ટ થવું હોય તે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી મને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે જે લોકો અહીંયા અમદાવાદમાં હશે એ લોકો ડાયરેક્ટ ઓફલાઈન મેચમાં જોઈન્ટ થઈ શકશે બાકી લોકો ઓનલાઈન મેચમાં જોઈ શકશે થેન્ક યુ મિત્રો